સબસ્ક્રાઇબ કરજો શ્રી હરિલીલા યુટ્યુબ ચેનલને, વિડીયોને લાઇક કરી, કમેન્ટ કરી, બેલ આઇકન દબાવજો નોટિફિકેશન માટે. જય સ્વામિનારાયણ. ભક્તો, એકવાર સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થયા બાદ, સત્સંગી થયા બાદ જો આપણે આપણા કુળદેવતાની પૂજા કરીએ તો શું પરિણામ આવે? શું સત્સંગી થયા પછી કુળદેવી અથવા તો કુળદેવતાની પૂજા, વંદન અથવા તો આરતી કરવાનો આપણને અધિકાર છે કે નહીં? તે સર્વે પ્રશ્નોના સમાધાન આપણે આજના વિડીયોમાં શાસ્ત્રોના આધારે મેળવવાનો પ્રયત્ન કરીશું. તો ભક્તો, વિડીયોને અંત સુધી જોવાનો આગ્રહ રાખજો. ભક્તો, સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક આશ્રિતને પોતાના કુળદેવતા અથવા તો કુળદેવી હશે જ. ઘણી વખત આપણે લોકોના મુખે સાંભળ્યું છે કે આપણે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત થયા એટલે હવેથી આપણે આપણા કુળદેવી અથવા તો કુળદેવતાને માનવા નહીં, કારણ કે કરતા હડતાળ તો મહારાજ છે. ભક્તો, આવું સાંભળીને આપણા સંપ્રદાયના ઘણા આશ્રિત પોતાની કુળદેવી અથવા તો કુળદેવતાની પૂજા અને વંદના બંધ કરે છે અને બીજા પાસે પણ બંધ કરાવે છે, અને આના કારણે જ સમાજમાં સ્વામિનારાયણ સંપ્રદાયની એક ખોટી ઇમેજ ઊભી થાય છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે જાતે જ શિક્ષાપત્રીમાં લખ્યું છે કે અમારા આશ્રિતે શિવ, વિષ્ણુ, ગણપતિ, પાર્વતી અને સૂર્ય એ પાંચ દેવને પૂજ્યપણે માનવા. ભક્તો, આ શ્લોકમાં જ સ્વામિનારાયણ ભગવાને ચોખ્ખું લખ્યું કે આ પાંચ દેવને પૂજ્યપણે માનવા તો આ પૃથ્વીલોક ઉપર જેટલી પણ કુળદેવી છે તે બધી કુળદેવી માતાઓ પાર્વતીજીના જ સ્વરૂપ છે. બધી જ માતાઓ પાર્વતીજીના અંશમાંથી જ પ્રગટ થઈ છે. ગણપતિ અને હનુમાનજી તથા ભોળાનાથ મહાદેવજીને તો ભગવાન સ્વામિનારાયણે જાતે જ પોતાના મંદિરમાં સ્થાન આપ્યું છે, અને રોજ ત્રણેયનો પાકો થાળ, આરતી અને પૂજન થાય છે. ભક્તો, ઉપાસના અને પૂજામાં ખૂબ જ અંતર છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે ક્યારેય પણ કોઈ દેવી અથવા દેવતાનું અપમાન કરવાની વાત જ નથી કરી. ખુદ માતા લક્ષ્મીજી અને હનુમાનજી ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયના એટલે કે સ્વામિનારાયણ ભગવાનના કુળદેવી અને કુળદેવતા છે, અને હાલમાં પણ ધર્મકુળના આચાર્ય તેમની પૂજા, અર્ચના અને વંદન કાયમી કરે છે. ભગવાન શ્રી સ્વામિનારાયણે પૂજા અને ઉપાસનામાં શું ભેદ છે તે વાત સ્વયં સમજાવી છે. ઉપાસનામાં ફક્ત એક જ ઈષ્ટને માની તેની માળા, મંત્રજાપ અને તેનું જ ધ્યાન ભજન કરવાનું કહ્યું છે. જ્યારે પૂજા તો તમે ગમે તેની કરી શકો છો. હા, પણ ભક્તો, જ્યાં જીવહિંસા થતી હોય, દારૂ તથા માંસનું નૈવેદ્ય થતું હોય, જ્યાં તામસી અને આસુરી પ્રવૃત્તિઓ થતી હોય, તેવા જે કુળ દેવતા હોય તેને માનવા નહીં, કારણ કે આ જાતે જ આસુરી માર્ગ છે, તે પતનનો માર્ગ છે, અને તમને કલ્યાણના રસ્તાથી કંઈક અલગ જ દિશામાં લઈ જાય છે. ભક્તો, સત્સંગી થયા બાદ કુળદેવતા અથવા કુળદેવીની પૂજા, આરતી અને વંદન અવશ્ય થાય થાય અને થાય, તેમાં જરાય શંકાને સ્થાન નથી. ભક્તો, આ વિશેનું મંતવ્ય તમને કેવું લાગે છે તે અમને જણાવવા વિનંતી. અને હા ભક્તો, અમે આશા રાખીએ છીએ કે આજનો વિડીયો તમને જરૂરા જરૂર પસંદ આવ્યો હશે. ભક્તો, આજના વિડીયોમાં આપેલી માહિતી તમને કેવી લાગી તે જરા અમને કમેન્ટ કરીને જણાવજો. ભક્તો, આ સાથે જ અમે આજનો વિડીયો સમાપ્ત કરીએ છીએ. સર્વે હરિભક્તોને અમારા ઘણા હેતથી જય સ્વામિનારાયણ.